હું ઉઠીને ચા નાસ્તો કરીને સીધો અહીંયા હોસ્પિટલ આવ્યો છું. આ હોસ્પિટલ ઉપર દેખાય. એકચ્યુઅલી કાલ રાત્રે મારા સિસ્ટરની તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી, એટલે કાલ રાત્રે જ કીધું હતું દવાખાને જવું હોય તો, પણ એમને ના પાડ્યું. તો અત્યારે ઉઠીને ડાયરેક્ટ હું અહીંયા આવ્યો છું. મતલબ ચા પીધી છે, બાકી ફ્રેશ નહીં થયો, નાવા ધોવાનું બધું બાકી છે. ડાયરેક્ટ અહીંયા આવ્યો છું. મમ્મી અને એ લોકો ઉપર છે. હું ઓલવેઝ દવાખાનામાં જઉં તો હું નીચે જ બેસું છું, કેમ કે હું બહુ દવાખાનામાં અંદર જતો નહીં, ખબર નહીં, મને ઓછું પસંદ છે. એટલે તો અત્યારે નીચે બેઠો છું. મમ્મીને લોકો આવે પછી એમને લઈને ઘરે જઈએ અને પછી હું ફ્રેશ થઈશ. ગુડ મોર્નિંગ, વેલકમ ઓર વેલકમ બેક ટુ ધ ચેનલ. આઈ હોપ તમે એકદમ ફર્સ્ટ ક્લાસ હશો. હું એકદમ ફર્સ્ટ ક્લાસ છું. નહીં ધોઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ મેદાનમાં આવ્યો છું. અને આજે ગાડી છે ને ત્યાં મૂકતો હતો દર વખતે, આજે અહીંયા છાંયડામાં મૂકી, કેમ કે બિચારી બહુ તપી જાય. આજે હું લઈને નીકળ્યો ને સવારે, ત્યારે જ મને રિયલાઇઝ થયું કે બાપરે બાપ, અંદર તો કેટલી ગરમી છે, પછી શું હાલત થાય બિચારી ગાડીની. એટલે એને આજે મેં છાંયડામાં લાવી દીધી. એમ તો હું રોજ સવારે છાંયડામાં મૂકીને સાંજે ત્યાં મૂકી શકું, પણ યાર બહુ કંટાળો આવે ભાઈ, આમથી આમ ને આમથી આમ કરવાનું. એકચ્યુઅલી અત્યારે બહાર આવ્યો છું, અન્નાનો ફોન આવ્યો છે, એને એક જગ્યાએ જવું છે. અત્યારે બહાર નહીં, હું ફોન કરીને બોલાવું છું, જોઈએ ક્યાં છે. તો અન્નાજી આવી ગયા છે અને હું ઘોટક, અરે ઘોટક ક્યાં છે, દેખાય છે ક્યાં ગયો. અરે તો અમે લોકો જઈએ છીએ મણિનગર. એકચ્યુઅલમાં એના કામ એવું હતું કે એને જો આ ગળામાં પહેરવી જ છે, એના આઈફોનનું કનેક્ટર ને 3.5 mm વાળી જેકવાળી વાયર ને એ બધું લેવાનું હતું. પણ ઘોટકને એના આઈફોન માટે કવર તો છે, પણ એક બીજું કવર લેવાનું હતું ને પાછળ પેલું કેમેરાની કેમેરા ગાર્ડ ને બેક ગાર્ડ ને બધું લગાવવાનું હતું. અને મારે કંઈ કામ નહોતું, પણ આ લોકોએ કીધું કે હેડજે ભાઈ, તો એટલે હું એમની જોડે જઉં છું. હું છેતરા નહીં ને, છોકરો ભારે છેતરી લે મારા જો નહીં, 150 ની વસ્તુ કે 300 ની સાધો. હા, આપડે ઓળખા છે બધા લોકો, આપડે ભગવાન માતાજી દયાથી દુનિયા ઓળખા છે આપણને, એટલે ફરક પડે. સમજ્યા, હોની વસ્તુ 120 જ લેવે, નકર કોઈ કામ જાય તો પછી હોના 200 લઈ લે આ લોકો. એટલે જઈએ મણિનગર. ને મેં લઈ લીધી છે સ્ટિંગ સવારમાં, તો પીવો મજા કરો. અમે અમારા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે પાયથન, જોકે આને કવર ને ટફન ને બધું નખાઈ દીધું, પણ હવે અહીંયા ટેબલ ને બધું લેવાનું છે ને અમે આવી ગયા છે. ભાજી લેવા આવ્યો તો કઈક અલગ, લઈ લીધું કઈક અલગ નહીં. લેવા આવ્યો તો આના આ બધું લેવા આવ્યો, લીધું એને હાર્યું. અને ઘોટા કે ત્યાંથી કવર ના લીધું, અહીંથી કવર લીધું. અચ્છા વાલા સારું કવર છે. એક જ વસ્તુ લેવાની હતી એની જગ્યાએ બે ત્રણ વસ્તુ, એક મિનિટ હા, એક જ વસ્તુ લેવાની હતી એની જગ્યાએ બે ત્રણ વસ્તુ લઈ લીધી. પેલા બ્લુટૂથ લીધા, પછી આણે USB2 લાઇટનિંગ વાળો કેબલ લીધો, પછી કવર નખાયું, પેલો ઉપર પેલા લેન્સ નખાયો, પાછળનું બેક ગાર્ડ નખાયો, બધું ઘણું બધું નખાઈ દીધું. મેં કશું નહીં કર્યું, આપણે જરૂરત નહીં, બધું કમ્પ્લીટ છે બરોબર. 3:30 થઈ ગયા, મને ટાઈમની કંઈ ખબર જ ના પડી, ભૂખ લાગીને એટલે ખબર પડી. બોલો. અને પેલો અમારો ભણિયો પતંગ જગાવી હતી અત્યારે, બોલો એને જીત કહે. મારી મમ્મી ઉપર લઈને આવી કંઈક, ક્યાં છે બંને હોઈ ગયા. તો હવે એમને ડિસ્ટર્બ નહીં કરવા, ઊંઘવા દઈએ. મમ્મીને ઉઠે ભાઈ આપશે જમવા, નીચે જઈને બેસું. સાંજના 5:30 થયા અને હું અત્યારે જસ્ટ જમીને બહાર આવું છું. અને શિયાળાની સાંજનું વાતાવરણ કંઈક મસ્ત હોય નહીં, જોવો તો ખરા. વાહ, એક શિયાળો અને એક ચોમાસું, આ બેનું એટમોસ્ફિયર ગજબ હોય. પણ ચોમાસા મજા ના આવે, કેમ કે બહાર ના નીકળીએ કાંઈ, શિયાળામાં મજા આવે. શું બહાર આંટો બાટો મારી હતા એમ. ચલો ભાઈ દર્શન કરી લેજો. હા, તો કહેતા નહીં કે દર્શન ના કરાયા. અને પાછળનું એટમોસ્ફિયર જુઓ ખાલી તમે. જરીક સુરત દેખાય છે, વાદળો પાછળ સંતાયેલો. અરે અત્યારે તો એકલો બહાર છું, હવે બધાને બોલાવીએ, ડાયરો જમાઈએ. આ ભાઈ કંઈક લઈને આવ્યા છે, હવે મને ખબર નહીં પડતી કે ભાઈ શું લઈને આવ્યા, શું બોલાય.
સાલું ખરેખર ખબર ના પડી શું બોલતા હતા. જો હું વિચારું છું હજુ આમથી આમ પાછા બહાર નીકળશે એટલે હું સાંભળીશ. પોકાઈ પોકાઈ કંઈક કરતા હતા. વોટ ઇઝ પોકાઈ? આઈ ડોન્ટ નો પોકાઈ. કોઈને ખબર છે? લાઠે લાઠે પોકાઈ પોકાઈ, વોટ ઇઝ ધીસ? મને છે ને માથું દુખતું હતું એટલે હું ઘરે આવી ગયો ને થોડી વખત સૂઈ જવું છે. એકચ્યુઅલમાં અત્યારે વાગે છે 6:30 અને ખબર નહીં અત્યારે ઊંઘીશ તો હું ઉઠીશ ક્યારે, એટલે અડધો કલાક મેં વહેલા મૂકીને ઊંઘીશ. તો શું થોડુંક માથું કદાચ હલકું પડે તો અડધો કલાક પછી મળું. એલારામથી તો નહીં પણ દૂધ ને દહીં ને બધું લાવવાનું છે તો નીચેથી ફોન આવે એમાં હું ઉઠી ગયો. લાસ્ટ 2-3 દિવસથી છે ને લોકો કમેન્ટ કરતા હતા કપિલભાઈ કે તમે વ્લોગને જેમ વહેલા પતાવી દો છો ને એમ વહેલા ના પતાવશો, કે જોઈએ તો એક દિવસ સ્કીપ માર દો એટલે તમને એડિટિંગ ને એના માટેનો એક દિવસ ટાઈમ મળે એમ. ના ના એવું નહીં કરવું, આપણે આજથી મેં એકદમ ટ્રાય કરીએ. પહેલાં હું શું કરતો હતો, પહેલાં એક દિવસનો ગેપ હતો ને તો હું રાતના 1 વાગે બી વ્લોગ બંધ કરું કે 1:30 વાગે બી એન્ડ આપું એમ એવું હતું. અને અત્યારે કેવું કરું, અત્યારે હું જમી લઉં ને 8 વાગતા ત્યારે હું વ્લોગને એન્ડ આપી દઉં એટલે લોકો એમ કહે છે કે અધૂરું અધૂરું લાગે છે. પછી તો 8 વાગે હું વ્લોગ પતાવી દઉં પછી હું એડિટ કરી શકું ને રાત્રે એમ તું સમજો. હવે હું રાત્રે 1 વાગે વ્લોગને એન્ડ આપું તો પછી એડિટ ક્યારે કરું? હા, અને બીજા દિવસ સવારે તો 2 વાગે તો અપલોડ કરવાનો હોય અને સેવ થતા 1.5 કલાક થાય, અપલોડ થતા 2-3 કલાક થાય, એટલે મારશું આખી રાત જાગવાનું. આખી રાત જાગવામાં તો ઊંઘવાનું ક્યારે? એટલા માટે વાંધો નહીં, આજે મેં ટ્રાય, આજે હું ટ્રાય કરી જોઉં છું કે કેવું રહેશે. જેમ પહેલાંની જેમ રાત્રે પણ વ્લોગ કરતા હતા એ રીતે. બાય ધ વે અત્યારે હું અને કલ્પેશભાઈ બંને જણા નીકળી ગયા છે આટો મારવા માટે. જોકે રોજ જતા હતા પણ રોજ વ્લોગ કરતા નહોતા, એન્ડ આપી દેતા હતા. તો હવે નીકળ્યા છે આટો મારીને ફરીને આવીએ પછી શાંતિથી મળીએ. હોના એટ મજા મન ને શું કરે? આજે આ કંઈક જોઉં છું, આટલા બધા છે કંઈક ફાટા, ટ્રેનના ફાટા. આજ રમવા નહીં ગયા વોલીબોલ? ચિરકો ઊંઘે છે, મેં ફોન કર્યો પણ બરોબર આવી રહ્યું છે. બરોબર બરોબર, કશો વાંધો નહીં. તો આપણે છે ને આપણે અમે બહાર ફરીને, હું કલ્પેશભાઈ બહાર ફરીને આવી ગયા અને અત્યારે હવે સોસાયટી મતલબ ત્યાં નવરું કરાય પાછું રિપેર નહીં કરાય. આ છૂટું થઈ ગયું મેં એને કીધું સા રિપેર કરાવી દે પણ સી ખબર નહીં રિપેર નહીં કરાવતા. નહીં મારે બેહું નહીં તો, ના ના બેહું નહીં તો આપણે હવે છે ને થોડી વાર બેહવાનું પછી ઘરે જઈને હોઈ જ જવાનું, એટલે આપણે વ્લોગને અહીંયા જેન કરી દઈએ. બરોબર ને કુલદીપ? વ્લોગ અહીંયા જેન કરી દો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ સરસ મજાના વ્લોગ સાથે ત્યાં સુધી.